હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ એટલે કે કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન, જે પ્રાર્થના ગીત છે અને જેની આપણે સ્વાપોથીની પ્રશ્નોત્તરી આજે આપણે મેળવીએ, જેના કવિ છે કાંત અને મણિશંકર રત્નજી ભટ્ટ તેમનું નામ છે. તો પ્રશ્ન પહેલું, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની નીચે પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પ્રશ્ન પહેલું, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? એ કૃષ્ણની, બે વેદોની, સી દેવોની, ડી પુણ્યની. તો જવાબ આવશે સી વેદોની, દેવોની. પ્રશ્ન બે, ઈસુ ખ્રિસ્તીના વિશ્વાસ રાખનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ કે પોઈન્ટ એ પારસી, બી યહૂદી, સી વિશ્વાસી, ડી હિન્દુ. જવાબ આવશે સી વિશ્વાસી. એમસીક્યુ 3, કવિ સૌને સાથી સમાન ગણે છે? એ સમાન શાસન છે તેથી, બી અખંડ ભારત છે તેથી, સી સમાન માતા છે તેથી, ડી સમાન અસમાન છે તેથી. જવાબ સી સમાન માતા છે તેથી. પોઈન્ટ 4, સંતાનો ભેગા મળીને એકસાથે શું કરે છે? એ પૂજા, બી યજ્ઞ, સી પ્રાર્થના, ડી પુરુષાર્થ. જવાબ આવશે સી પ્રાર્થના. એમસીક્યુ 5, આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો. એ કાંત, બી કલાપી, સી સુંદરમ, ડી સ્નેહસ્મી. તો જવાબ આવશે એ કાંત. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? જવાબ, કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. પ્રશ્ન બે, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? જવાબ, હિન્દ માતા સંતાનોનું પોષણ સારું ખાનપાન આપીને કરે છે. પ્રશ્ન 3, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? જવાબ, ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન તેમજ બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે. પ્રશ્ન 4, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? જવાબ, એક માતાની જેમ ભારત માતા એના સૌ સંતાનોનું પોષણ કરે છે, ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે, તેથી ભારત ભૂમિને કવિ માતા તરીકે સંબોધે છે. પ્રશ્ન 5, ભારત માતાના સંતાનો છેલ્લે સી પ્રાર્થના કરે છે? જવાબ, ભારત માતાના સૌ સંતાનો જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ મૂકીને એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહે તેમજ એકબીજાને પ્રાર્થના કરે છે. પ્રશ્ન 6, આ કાવ્યમાં કયો ભાવાર્થ રજૂ થયો છે? જવાબ, આ કાવ્યમાં આપણે તમામ દેશવાસીઓએ પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે રહેવું જોઈએ એવો ભાવ રજૂ થયો છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન પહેલું, હિન્દ માતાના સંતાનો તરીકે કવિ કોને ગણાવે છે? જવાબ, કવિ આ સૌને હિન્દ માતાના સંતાનો ગણાવે છે. એક હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, પારસી, શીખ, જૈન. બે રોગી,
નિરોગી, નિર્ધન, જ્ઞાની, નિરક્ષક. 3. વાલ્મીકી, વેદવ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી વગેરેને હિંદ માતાના સંતાનો તરીકે કવિ ગણાવે છે. 2. પ્રશ્ન બીજું, ભારતમાં વસ્તી પ્રજાની કવિ સમાન શા માટે ગણે છે? જવાબ, ભારતમાં વસ્તી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીં અલગ અલગ ધર્મ પાળતી જે પ્રજા વસે છે એ સૌની માતા હિંદ માતા એક જ છે. માતા એક હોય તો એ માતાના તમામ સંતાનો સમાન જ હોય, માટે અહીં કોઈ ઉચ્ચ નીચ નથી કે ઉચ્ચ નથી કે નીચ નથી. પ્રશ્ન 4. 1. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. 1. પોષો તમે સૌને સુખ ખાનપાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પોઈન્ટ એટલે કે પ્રશ્ન બીજો, કાવ્યપંક્તિ બીજી, સૌની સમાન માતા સવે સમાન, તેથી ના ઉચ્ચ નીચ હોય સંતાન સૌ તમારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5. વિભાગ, અવિભાગની વ્યક્તિને બ વિભાગની વ્યક્તિ સાથે જોડી તેનો ક્રમાંક બોક્સમાં લખો. તો અવિભાગની અંદર આપણે આપેલા છે આપણા ગુરુઓ, અને ત્યાર પછી આપેલા છે વિભાગ બ ની અંદર તેને શું લખ્યું છે તેના નામો. તો આપણે જોઈએ વાલ્મીકી, તો વાલ્મીકીએ લખેલું છે, તો કે આપણે ખબર જ છે કે આપણી પ્રખ્યાત રામાયણ ગ્રંથ છે એ વાલ્મીકીએ લખેલું છે. 2. વેદવ્યાસ, તો વેદવ્યાસ છે એ મહાભારત અને પુરાણો બંને તેમને લખેલા છે. 3. તુલસીદાસ, તો તેને લખેલું છે રામચરિત માનસ ગ્રંથ તેમને લખેલું છે. 4. નાનક, તો તે આવશે શીખ ધર્મના સ્થાપક. 5. કબીર, તો પ્રસિદ્ધ ભક્ત કવિ અને સંત છે. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન 6. પ્રાર્થના વિશે 6-7 વાક્ય લખો. જવાબ, પ્રાર્થના એટલે અરજ, વિનંતી, માંગણી, ઈશ્વર સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. શરીરને સ્વચ્છ રાખવા ખોરાકની જરૂર પડે છે, એમ મન હૃદયને સ્વચ્છ રાખવા પ્રાર્થનાની જરૂર પડે છે. પ્રાર્થના આપણને શક્તિ આપે છે, તે આપણા મનને શાંત રાખે છે. પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે, આથી તે પાવન કરે છે. પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. નિર્ધન, તો ગરીબ અથવા દરિદ્ર. 2. તવંગર, તો પૈસાદાર અથવા ધનવાન. 3. નિરક્ષર, તો અપણ અથવા વિદ્યાહાન. 4. નિરોગી, તો તંદુરસ્ત અથવા સ્વસ્થ. 5. વંદન, તો નમસ્કાર અથવા પ્રણામ. 6. સૌ, તો બધા અથવા સર્વ. પ્રશ્ન 8. નીચેના શબ્દોની જોડણી સુધારો. 1. દેવભૂમિ, તો આપને ખબર છે મી છે એ શું આવશે, પૂછે રસવાળો છે તો દીર્ઘાવાળો થઈ જશે અને મી છે કે રસવા થઈ જશે, તો દેવભૂમિ. 2. હિન્દુ, તો હિન્દુ. 3. નિરોગી, તો નિરોગી. 4. નિર્ધન, તો અશ્વ છે ક્યાં આવશે, તો કે ધ ઉપર આવશે, તો નિર્ધન. 5. નિરક્ષર, તો નિરક્ષર. 6. વાલ્મીકી, તો વાલ્મીકી. પ્રશ્ન 9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. જ્ઞાની, તો અજ્ઞાની.
બે નિરોગી તો રોગી ત્રણ તવંગર તો ગરીબ ચાર ઉચ્ચ તો નીચ પાંચ સમાન તો અસમાન છ સાક્ષર તો નિરક્ષર પ્રશ્ન દસ નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો એક વંદન તો સૌ ગુરુને વંદન કરવા જોઈએ બે સેવા તો જનસેવા એ જ પ્રભુ સેવા ત્રણ વાલ્મીકિ વાલ્મીકિ એક ઋષિ હતા ચાર કબીર તો કબીર સંત કવિ હતા પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના દરેક શબ્દનો અર્થ લખો એક વદન તો મુખ વંદન તો પ્રણામ અથવા નમસ્કાર બે જીન તો આવશે જૈન ઝીન તો આવશે ઘોડાનું પલાણ પ્રશ્ન બાર નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો વ્યાસ પારસી સંતાન શુભ અને નિરોગી તો આપણે પહેલાં શું કરશું આમાં સ્વર નથી તો વ્યંજનથી શરૂ થશે તો વ્યંજનથી કલમથી સ્ટાર્ટ શરૂ કરીએ તો પહેલાં આવશે નિરોગી પછી પારસી પછી વ્યાસ શુભ અને સંતાન જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો